રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા ફસાઈ ગયા. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી ભાજપના ઉમેદવાર પર પ્રહાર કર્યા. પુરૂષોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે, એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે. જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પુરૂષોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ એમની ભાષાથી સ્પષ્ટ છલકાય છે. પુરૂષોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રજદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં. આપને કહેવા માંગુ છું ટીવી માધ્યમોથી, ચેનલોના માધ્યમથી, કે જો અમે અમારી શૌર્યગાથા તમને સંભળાવવાનું શરૂ કરશું તો પુરૂષોત્તમ રૂપાલા તમને તમારું આયખું ખૂટી પડશે. સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું, એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે. ત્યારે જે પ્રકારની વાત પુરૂષોત્તમ રૂપાલા કરે છે, મને એવું લાગે છે કે એમના ઇતિહાસ, આરએસએસના ઇતિહાસ જોયેલો, સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી અને બિલકુલ જેને કહી શકાય કે નિંદાને પાત્ર છે.